રખડતા ઢોરે તો ભારે કરી બારડોલી નગર ના પગપાળા જતા પિતા પુત્ર ને રખડતા ઢોરે અડફેટી લીધા. ગંભીર ઇજાઓને કારણે આધીનનું મોત નિપજ્યું. ગુજરાત રાજ્યનો કોઈ મોટો જિલ્લો કે નગર બાકાત નહીં હોય ત્યાં રખડતા ઢોરનો ત્રાસ નહીં હોય. રખડતા ઢોરનો ત્રાસ લોકો માટે માથાનો દુખાવો સમાન બની ગયો છે. ત્યાં રખડતા ઢોરને કારણે વધુ એકનું મોત થયું છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના બારડોલી નગરની જેમ એમ પટેલ હાઈસ્કૂલ પાસેથી પિતા પુત્ર પગપાળા જતા હતા. તે દરમિયાન નાસ્તો કર્યા બાદ બાકીના ખમણ ખાઈને ખવડાવવા માટે ગયા હતા, જ્યાં પિતા પુત્રને રખડતા ઢોરને અડફટે લીધા હતા. રખડતા ઢોરે સૌ પ્રથમ કુંભાર ફળિયામાં રહેતા 41 વર્ષીય આધારે રાજુ ઉર્ફે ભાસ્ટર રાઠોડ પર હુમલો કર્યો હતો, જેને લઈને બાજુમાં ઉભેલી દીકરાએ પિતાને ઢોરના હુમલામાંથી છોડાવવાની કોશિશ કરાતા રખડતા ઢોરને આધેડને પડતા મૂકી પુત્ર જેનિસ રાઠોડ પર હુમલો કરી દીધો હતો અને કચડી નાખ્યો હતો. પોતાને દીકરાની મોતના મુખમાંથી છોડાવવા પિતા રાજુ રાઠોડ રખડતા ઢોર નજીક થતા બે લગામ બનેલા ઢોરે બે પગ વચ્ચેમાંથી ફેરવી તેણે હવામાં ઊંચા કરી દીધા હતા. જોરથી જમીન પર પટકાઈ ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ખાટ ઉતારી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યો હતો. જેમ તેમ કરી બચી ગયેલા પુત્ર જેનિસ રાઠોડને હાજર લોકોએ તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રખડતા ઢોરને કારણે બારડોલી નગરમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે રખડતા ઢોરને નિયંત્રણ કરવામાં બારડોલી પાલિકા નિષ્ફળ જતા નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. નગરપાલિકાએ ગણતરીના કલાકોમાં જ ગાયને પકડી લીધી. ઘટના બાદ હરકતમાં આવેલી બારડોલી નગરપાલિકાની ટીમ તુરંત વેફરેલ ગાયને પકડવા ટીમે કામે લગાડી હતી અને ગાયને પકડી લીધી હતી. ત્યારે અવારનવાર મોટી ઘટના બને ત્યારે જાગતી બારડોલી નગરપાલિકાની કાયમી આ ત્રાસમાંથી લોકોને છુટકારો અપાવે હાલ જરૂરી બન્યું છે. સુરેશ રાઠોડ, ઇન્ટીવી ન્યૂઝ, બારડોલી.